ભક્તોનો ભગવાન સાથેનો સંબંધ કમસે કમ માછલી જેવો તો હોવો જ. હું બહાર નીકળું મારા માટે ત્યારે મને ભગવાન યાદ આવી જવા છું, તો હું કહું કે તમારો સંબંધ મછલી જેવો છે. સતત ભગવાન મેરો મન તુમ સાથે રે લીનો મીન વસે જીવ જલમે હો. માછલી ક્યારેક આવે ખરી પણ પાછી અંદર જતી, આવે ત્યારે પણ તરફડે પ્રભુ વગર. એમ મને પણ સંસારમાં જવાનું મન થાય ત્યારે હું તરફડું પ્રભુ વગર, પાછો હું પ્રભુમાં છોડાય છું. મારા સંસારના દરેક પ્રસંગમાં હું ભગવાનને યાદ કરું. સાચું બોલો, લગ્નની પહેલી પત્રિકા ક્યાં જાય? ભગવાન આવવાના તો એ જાય. મને ઘણી વાર આશ્ચર્ય થાય, મને કેમ ના આપો તમે? મેં એક ઠેકાણે પૂછ્યું હતું, પહેલા તમારો જવાબ આપો પછી હું મારો જવાબ આપું, મને કેમ ના આપો? જલ્દી, તમારી પાસે તો કઈ વેરાયટી મળે છે. હવે કેસ તો નહીં બોલે, હા અમને કેમ ના આપો? નહીં નહીં, શું કીધું? નથી મળવાનો? તમે આવો તો હું વાસ કેમ નાખવાનો? ના થોડો પાડવાનો, કોઈને ના પડાય. એક ભાઈ તો આવ્યો હતો કે ઝેર ખાવા જાઉં છું, પેલા આ વાસ કેમ નાખો, ઉલટાનો અટકાવ્યો. એમ આને એમ કહેવાય કે ભાઈ ખાડામાં પડવા જાય છે હજી વિચાર, આ એટલે જ નથી આવતા. એક ઠેકાણે મેં પૂછ્યું તો મને કે મારા સાહેબ તમને પત્રિકા આપીને શું ફાયદો? મેં કેમ કે તમે થોડો ચાંદલો આપવાના છો. પત્રિકા એ ઘણી ઘણી અપાય છે, કોનો ચાંદલો કેટલો આવ્યો હતો ને આપણે કેટલો આપ્યો હતો એ મુજબ આપણે બધું વ્યવહાર કરવાનો. ડર છે ક્યાંક આવી જાય તો, આ લગ્નની ફેરી ક્યાંક નાણ બની જાય દીક્ષાની, ખબર ના પડે. ગઈકાલે કેટલી રિક્ષાઓ થઈ, કેટલી આખા ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ કેટલી. અમે ગઈકાલે રેવા લાવણ્ય સંઘમાં નાના 13 વર્ષના બાળક જેણે બબ્બે ઉપધાન કર્યા હોય અને મા બાપ હસતા રમતા બાળકને રિક્ષાના માર્ગે મોકલે છે, એક આંસુનું ટીપું નથી પડ્યું. અમે તો એના કરતાં મોટી ઉંમરે, એટલે કે 16 વર્ષ 15 વર્ષની ઉંમરે મેં દીક્ષા લીધી હતી. મને દીક્ષા આપી ત્યારે મારી માની આંખમાંથી 14 આંસુ નીકળ્યા હતા, ચક્કર આવી ગયા હતા, એ ઝાડને પકડીને ઉભા રહી ગયા હતા. અને પછી પણ મારી માં કહેતી, આ દુનિયાના બધા પહાડ અમે આ છાતી પર મૂક્યા પછી તમને અમે દીક્ષા આપીશું. અને એની સામે આજે 44 વર્ષ પછીનો કાળ જોઈએ છીએ, મા બાપ સામેથી પોતાના દીકરાને આપી જાય છે, બાલુડાઓને 3-4 ધોરણથી ઉઠાવી લે છે, મારા સાહેબ તૈયાર કરો, આ માર્ગે આવતો તો અમારી છૂટ છે. અને છેક છેલ્લો દિવસ રજોહર નહીં, વસ્ત્ર પરિવર્તન કેસ લુંચન નામકરણ થાય ત્યાં સુધી ચહેરા ઉપર એકલું હાસ્ય જ હોય. આજ અમારા ભરતભાઈ જ હતા, તમે કદાચ યુટ્યુબ પર ગઈકાલે લાઈવ દીક્ષા જોઈ હશે, તમે જુઓ તો ખબર પડે કેટલી પ્રસન્નતા. મરાઠી પરિવારે દીક્ષા લીધી, મરાઠી પાલીતાણામાં, નાથુરામ ગોડસે થઈ ગયો ને, આ ગોડસે સરનેમ. જર્મનીની અંદર નોકરી હોય ને 70 લાખની જેની જોબ હોય એને ઠુકરાવી મા બાપ દીકરો ને દીકરી ચારિત્રના માર્ગે નીકળ્યા. બારડોલીમાં ગઈકાલે દીક્ષા થઈ, એમ કે છે કે આ છોકરાએ ગઈકાલે અભિગ્રહ લીધા, હવે 12 વર્ષ સુધી મૌન રાખીશ, છઠને પારણે છઠ કરીશ. ભગવાન મહાવીર 12.5 વર્ષ મૌન રાખ્યું, પ્રભુની યાદમાં હવે છઠને પારણે છઠ. પારણે એકાશના, એકાશનામાં મીઠાઈ બંધ, ફરસાણ બંધ, ફ્રૂટ બંધ, ડ્રાય ફ્રૂટ બંધ, ખાને કા ક્યા. ઘરે ગયા પછી ચા રેડી નહીં હોય તો માથું ગરમ થઈ જશે. એની સામે આ ઉંમરની અંદર ચારિત્રના માર્ગે જઈને ગજબ સાધના કરી, કારણ કે ભગવાન સાથે નદીને નાવનો નહીં, નદીને માછલીનો નહીં, પણ નદીને પાણીનો. 24 કલાક અમારે આ સાથે ને સાથે, આ અમારા માટે ભગવાન છે. અમારી મુપત્તિ હજી ખોવાય પણ રજોવરણ જલ્દી નહીં ખોવાય, આમને આમ જ હોય. આ 1 ફૂટથી દૂર ના રખાય,
સાથે ને સાથે. સવારે ઉઠીએ એટલે અમારો પહેલો હાથ ક્યાં જાય અને તમારો પહેલો હાથ ક્યાં જાય? આ તમારું એ રજવારણ, અમારું આ રજવારણ. તમને 24 કલાક એના વગર ના ચાલે, અમને આના વગર ના ચાલે. અમે સૂઈએ ત્યારે જમણી બાજુમાં આને મૂકીએ, તમે સુઓ ત્યારે તમારા કાન નીચે આ દબાયેલું હોય.